समाचार में आगळ वात करीए राज्यना मुख्य प्रधान भूपेन्द्र पटेलना पुत्र अनुज पटेल ने ब्रेन स्ट्रोक आवता तेमने मुंबईनी हिंदुजा हॉस्पिटल लई जवामां आव्या अने हिंदुजा हॉस्पिटल में अनुज पटेलनी सारवार शुरू थया पछी हॉस्पिटल तरफ थी हेल्थ बुलेटिन बहार पाड़वामां आव्युं जेमां जणाववामां आव्युं छे कि हॉस्पिटलना निष्णात तबीबो द्वारा अनुज पटेलनी सारवार चाली रही छे। अनुज पटेले आईसीयू विभाग में दाखिल करवामां आव्या। हाल अनुज पटेलनी तबियत स्थिर छे। अनुज पटेले रविवारे बपोरे ब्रेन स्ट्रोक आवता तेमने तात्कालिक वैष्णोदेवी सर्कल पासे केडी हॉस्पिटल लई जवामां आव्या अने आ केडी हॉस्पिटल में निष्णात तबीबो द्वारा अनुजनुं ऑपरेशन करवामां आव्युं। अनुज पटेलनी बे कलाक सुधी सर्जरी चाली जे बाद तेमने वधु सारवार माटे एर एम्ब्युलेंस मार्फत मुंबईनी हिंदुजा हॉस्पिटल खसेड़वामां आव्या। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે મુંબઈથી સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમના પુત્ર ને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અનુજ પટેલને, અને હિન્દુજા હોસ્પિટલમાં તેમની સારવાર છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। હેલ્થ બુલેટિન પહેલું બહાર પડ્યું, શું કહેવું છે હેલ્થ બુલેટિનમાં, અત્યારે સ્થિતિ શું લાગી રહી છે? જગદીશ, જે પ્રકારે રવિવારે બપોરના સમયે મુખ્યમંત્રી भूपेन्द्र पटेल ना दीकरा अनुज पटेल ने ब्रेन स्ट्रोक आव्यो हतो, तेमने सारवार अर्थे प्रथम तबक्का में अमदावादनी प्राइवेट हॉस्पिटल में सारवार अर्थे खसेड़वामां आव्या, ज्यां तेमनुं ऑपरेशन करवामां आव्युं। ऑपरेशन लगभग बे कलाक जेटलो समय ऑपरेशन चाल्यू अने ऑपरेशन बाद तेनी हालत स्थिर हती, परंतु તેનું વધુ સારું ઓબ્ઝર્વેશન થઈ શકે અને સારી સારવાર મળી શકે તે માટે હિન્દુજા હોસ્પિટલના તબીબ મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા અને તેમણે અનુજને ચકાસ્યો હતો। અનુજને ચકાસ્યા બાદ વહેલી સવારે અનુજને મુંબઈની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો। હાલ અમે જે મુંબઈ સ્થિત હિન્દુજા હોસ્પિટલ છે તેની બહાર જ છીએ કે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત કહી શકાય કે જે અગ્રણી પરિવારના વ્યક્તિઓ છે તે પણ હાજર છે, કેટલાક વ્યક્તિઓ હાજર છે, સાથે જ હિન્દુજા હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિઓ પ્રવેશ મેળવી ના શકે। હાલમાં અનુજની તબિયતની વાત કરવામાં આવે તો બ્રેન સ્ટ્રોક બાદ કેટલેક અંશે સારવારની શરૂઆત કરવામાં આવી હતી। હાલમાં હિન્દુજા હોસ્પિટલમાં માત્ર ને માત્ર સારામાં સારું ઓબ્ઝર્વેશનમાં રાખી શકાય તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે। બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ બીજી વખત બ્રેન સ્ટ્રોક ન આવે તે બાબત અતિ મહત્ત્વની રહેતી હોય છે, સાથે જ જે ફોલોઅપમાં જે દવા આપવાની હોય છે તે પણ એટલી જ મહત્ત્વની રહેતી હોય છે, કારણ કે દવાનો જે પાવર છે, દવાનો જે લોડ છે તે નક્કી કરવો તે શરૂઆતના તબક્કામાં, શરૂઆતના 72 કલાકમાં ખૂબ જ મહત્ત્વનો રહેતો હોય છે અને એટલા માટે જ ઓબ્ઝર્વેશન બ્રેન સ્ટ્રોક બાદ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેતું હોય છે। હાલમાં અનુજની તબિયત સ્થિર હોવાનું સ્થાનિકો માની રહ્યા છે, તબીબોએ જણાવ્યું છે કે જે રીતે અનુજની તબિયત છે તે હાલના તબક્કે સ્થિર છે, કારણ કે જે રીતે તેને સમય પર સારવાર મળી ગઈ, કારણ કે બ્રેન સ્ટ્રોક બાદ નિયત કરેલા કલાકો એટલે કે 4-5 કલાકમાં જો યોગ્ય પ્રકારની યોગ્ય સારવાર મળી જાય તો કોઈ પણ વ્યક્તિને સરળતાથી બ્રેન સ્ટ્રોકની બીમારીમાંથી બહાર લાવી શકાય છે। અનુજના કિસ્સામાં પણ આવું જ છે, તેને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં તુરંત જ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સમય પર સારવાર મળતાની સાથે જ તેમને હાલના તબક્કે તેમની હાલત સ્થિર છે, સુધારા પર છે અને એટલા માટે જ તબીબો હજુ પણ જલ્દીમાં જલ્દી અનુજની તબિયત સારી થઈ જાય તે માટેના પ્રયત્નોમાં લાગેલા છે। જગદીશ, બિલકુલ જિગ્નેશ, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો અનુજ પટેલ કે જેઓ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર છે ને, તેમના હાલ તેમની તબિયત સ્થિર છે। આમ તો કેડી હોસ્પિટલમાં હતા અને ત્યાં તેમને સારવાર મળી ચૂકી હતી, પણ વધારે ઓબ્ઝર્વેશન માટે તેમને મુંબઈની આ હિન્દુજા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। સીએમ પોતે પણ ત્યાં જ ઉપસ્થિત છે। અનુજ પટેલની વાત કરીએ તો અનુજ પટેલ પોતે એન્જિનિયર છે અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ પણ તેઓ કરી રહ્યા છે।